જેસલપુરના આ બધા ખેડૂતો મિત્રો આપણે જે પધારે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે હું અમે શા માટે આવ્યા છીએ, કઈ સંસ્થામાંથી આવ્યા છીએ અને તમને એ બધાને તો ખબર જ હશે, આપણું ગ્રુપ છે આઈએનજી જે 12086 નંબરનું એલજી ગ્રુપ છે, બરાબર? એ તમને બધાને ખબર છે. અમારે સંસ્થા છે બાયફ, ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રી ફાઉન્ડેશન, જે આપણે ગુજરાતમાં બધી ચારેય દિશામાં અલગ અલગ જગ્યાએ, આપણે સાઉથ ગુજરાત, નોર્થ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, બધી જગ્યાએ અમારા અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે. એવી જ રીતે આપણે જ્યારે કપાસમાં અહીંયા બીસીઆઈ એટલે બેટર કોટન ઇનિશિયેટિવ દ્વારા એક કંપની છે, એની દ્વારા આપણો એક કોટન કપાસનો પ્રોજેક્ટ ચાલે છે. એમાં આપણું એક ગ્રુપ છે એલજી ગ્રુપ, એ જે અહીંયા જેસલપુર ગામમાં ખેડૂતોનું, બરાબર? એ તમને બધાને ખબર છે, અવારનવાર આપણે મંથલી મિટિંગ લેવાતી હોય, એમાં તમને કપાસ વિશેની માહિતી આપે, બરાબર? તમારી કઈ કઈ સમસ્યાઓ છે, પાણીની હોય, ખેતીની હોય કે કોઈ પણ હોય, માલઢોરની હોય, તો પણ તમને એનું નિવારણ લાવવામાં અથવા તો તમને એના જવાબ અમે આપતા હોય. અમારા FF અત્યારે આ વખતે અમારે જયેશભાઈ છે એ હમણાં જ જોઈન કર્યું છે, એમને મહિના જેવું થયું છે, બરાબર? પહેલાં જે અમારા બીજા FF આવતા હતા જ્યારે એ જૂના હતા, એ હાલ નથી. એટલે અમે બાયફ સંસ્થા, બાયફનું વાત કરીએ તો અમારે બાયફ છેલ્લા 56-57 વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે, બરાબર? જે અલગ અલગ પ્રોજેક્ટમાં કામ કરે છે, જે મણિભાઈ દેસાઈ હતા એ ઉમેશભાઈ તમને ડિટેલમાં માહિતી આપશે આખી બાયફની, બરાબર? એટલે હું તમને થોડીક કપાસની વાતો કરીએ. આપણે તો કપાસમાં આ વર્ષે તમારે, અમારે કેવું કે દર વર્ષે એસાઇમેન્ટ આવતું હોય, ઇન્ટરનલ એસેસમેન્ટ અમારે લેવાનું આવતું હોય કે ખેડૂતોમાં જાગૃતિ કેટલી છે, એમાં એમને ખેતી કપાસની કઈ રીતે કરે છે, દવાઓનો કેટલા અંશ સુધી ઉપયોગ કરે છે, કઈ રીતે કરે છે, ખાતરમાં કેવું ધ્યાન આપે છે, અને પાણીનું જે મેઇન પ્રશ્ન આપણે પાણી ન હોય કે પાણીની જાળવણીમાં શું શું તમે ધ્યાન આપો છો, બરાબર? એટલે એ રીતે અમારે થોડુંક તમને સવાલ જવાબ કરવાના હોય અને એની માહિતી લઈ અને અમારે ઉપર મોકલવાની હોય. તો એ પહેલાં હું ઉમેશભાઈને કહીશ કે એ થોડીક આપણે બાયફ સંસ્થા વિશે માહિતી આપે. અમે બે જે અલગ અલગ PU મેનેજર છીએ, જે હું ING જે 12માં સંજય બલદાણિયા જે સંભાળું છું અને ઉમેશભાઈ છે ING જે 44માં, એટલે એ અલગ અલગ અમારા 128 ઉપરના ગામ છે આપણે પાટણ જિલ્લામાં. એમાં અલગ અલગ ખેડૂતોના ગ્રુપ બનાવેલા છે, નાના નાના 25થી લઈ અને 40 ખેડૂતોના ગ્રુપ બનાવેલા છે. એમાં અમે અવારનવાર ટ્રેનિંગો આપતા હોય, અમારો સ્ટાફ પણ આપતો હોય અને જરૂર પડે ત્યાં અમે પણ આવતા હોઈએ. એટલે ઉમેશભાઈ તમે આપણે થોડીક માહિતી આપશે BCI અને બાયફ વિશે, પછી આપણે વાત કરીએ, બરાબર? થોડીક નમસ્કાર. તો મારું નામ છે પટેલ ઉમેશભાઈ અને એક બાયફ નામની મોટી NGO છે સંસ્થા, એની અંદર હું કાર્યરત છું. ટીમ મેનેજર તરીકેની મારી કામગીરી છે અને અહીં જે આવ્યા છે તે બાયફ સંસ્થાની અંદર જે BCI કોટન કનેક્ટ બેટર કોટન યુનિવર્સિટીનો અમને જે પ્રોજેક્ટ ચાલે છે એ અંતર્ગત અહીં અમે આવ્યા છે. તો સૌથી પહેલાં હું બાયફ સંસ્થાનું થોડું ટૂંકમાં પરિચય આપીશ. આમ તો તમે નામ સાંભળ્યું હશે બાયફ સંસ્થા, જે કૃત્રિમ બીજા અંદર કામ કરવા માટે AI વર્કરો તમારા ગામમાં અવારનવાર આવતા હશે. તો બાયફ સંસ્થાની સ્થાપના જે હતી ડૉક્ટર મણિભાઈ દેસાઈ કરના હતા, સુરત પોસમાળા ગામના. 1947ની અંદર મહાત્મા ગાંધી બાપુ સાથે ભેગા થઈ અને કુરલી કાંચન નામના ગામમાં બાયફની શરૂઆત ત્યાં કરવા, બાયફ સંસ્થાની પછી શરૂઆત થઈ હતી, પણ એક પાયો ત્યાં નંખાયો હતો. અને કૃત્રિમ બીજદાન માટે એ મણિભાઈ દેસાઈ કે ભારત દેશ હવે આઝાદ થયો કે ખરી કામગીરી અત્યારે ચાલુ થશે, તો ઇઝરાયલથી ક્રિકેટ વાછડો લાવ્યો હતો અને એના પર એણે રિસર્ચ ચાલુ કર્યું હતું. અને એ કૃત્રિમ બીજદાનનું ત્યાંથી એક શરૂઆત થઈ. હવે આપણે મેઇન કપાસમાં જોઈએ તો જીવાતો આવે, એટલે તમને આપણે ખબર છે કે કઈ કઈ જીવાતો આવે કપાસમાં? મેઇન જે જીવાતો આવે, હા, ઈયળ આવે. ગુલાબી ઈયળ તો બધાને ખબર જ હોય કે ગુલાબી ઈયળ તો એનો ત્રાસ છે, બરાબર? પછી થ્રીપ્સ આવે, બરાબર? એફિડ, જેસિડ, એ બધા જે થ્રીપ્સ મિલો, હા, એટલે એ બધી આવે. તમને એ જાણકાર છો, એનું નિરીક્ષણ કરવા માટે કંઈ લગાવો ફેરોમેન ટ્રેપ કે કોઈ યલો સ્ટીક સ્ટેપ કે, હા, એટલે જે લગાવતા હોય, ઘણા ખેડૂતો લગાવતા હોય, બરાબર? એટલે એનો એ ઓબ્ઝર્વેશન માટેના એ અલગ અલગ આપણે લગાવતા હોય, ફેરોમેન સ્ટેપ છે, એલોસ્ટિક સ્ટેપ છે, પછી જે તમે સવારમાં ફિલ્ડમાં જાઓ ત્યારે પણ જોતા હો, નિરીક્ષણ કરતા હો કે ભાઈ કોઈ જીવાત આવી છે કે હવે શું છે. ને પછી દવાઓ, દવા કોઈ દવાના નામ આવડે છે બધા કે કઈ રોગ માટે કઈ દવા છાંટવી, એના માટે તમને બધી ખબર છે?
બરોબર પછી એના લેબલ આવે અલગ અલગ, એ ખબર છે જે દવાના લેબલ આવે કલર અલગ અલગ કલર ના આવે ચાર, જે એ ખેડૂતોને ખબર છે એમ. અમારે કેવું કે જાગૃતિ માટે હોય કે તમને કેટલી ખબર છે એમ, તો એ રીતે તમને અમે જાગૃત કરીએ એમ કે આ બધી આવી પદ્ધતિ આવતી હોય છે વાદળી. હા, એટલે એ રીતે અલગ અલગ કલર આવતા હોય. એમાં લાલ કલર છે એ તમને ખબર હશે કે સૌથી ઝેરી કલર આવે. જે લાલ દવાઓ આવતી હોય એ અમુક ઝેરી દવાઓ જેવી બેન થઈ ગઈ છે હાલ, બરાબર, મોનોકોટોફોસ છે એ જે બેન પેસ્ટિસાઇડ છે, એમાં લાલ કલરના લેબલ આવતા હોય એ એવું માન્યતા છે કે એ જે લાલ કલરના લેબલ આવે એ આપણે દવાનો સ્પ્રે કરવો ના જોઈએ, કારણ કે એનાથી આપણે જમીનમાં પણ બહુ નુકસાન થાય છે, પ્લસમાં આપણે ખેડૂતોને પણ બહુ નુકસાન થાય છે, અને એના દ્વારા જો કોઈ અધર ક્રોપ કે આપણે જે માલ ઢોર માટે સારો કરતા હોય અથવા તો જે પણ કરતા હોય એમાં જો તમે સ્પ્રે કરો તો એના લીધે આપણે માલ ઢોરમાં પણ નુકસાન થાય અને એના લીધે જે દૂધ આપણે ખાતા હોઈએ તો એ આપણને પણ નુકસાન થાય. એટલે એ બાબતે અમે અલગ અલગ એમાં ધ્યાન રાખવાનું કે એવી જો દવાઓ હોય બધી ઝેરી તો એ આપણે છંટકાવ કરવો ના જોઈએ. ભાઈ ઓર્ગેનિકમાં તમે બધા આપણે ખેડૂતો કરે છે આ ગામમાં ઓર્ગેનિક, ઓર્ગેનિક એટલે કોઈ દવાઓનો દ્રાવણનો, કોઈ નીમ ઓઇલ છે, કોઈ જીવામૂળ છે, કોઈ ખાટી છાશનું દ્રાવણ છે, એવું બધું આપણે ખેડૂતોને ખાસ કરીને એવું બધું કરવું જોઈએ. એનાથી પણ ઘણી ઝીણી ઝીણી જીવાતો છે એમાં, ઝીણી જીવાતો છે એમાં બહુ ફાયદો થતો હોય, એની જગ્યાએ આપણે જે રાસાયણિક દવાઓ વાપરતા હોય તો એનો ઉપયોગ કરવો ના પડે. એટલે એ માટે આપણે એવું અમે તો એવું સજેશન આપીએ કે જબ બને ત્યાં સુધી નીમ ઓઇલ હોય, જો લીમડા તમારા ગામમાં હોય એ નીમ ઓઇલ તમે બનાવીને છાંટો અથવા તો જીવામૂર્ત છાંટો, પછી ખાટી છાશ હોય બધાને આપણે, એટલે એ ખાટી છાશ છે ને એ એને દ્રાવણ એ પેલા આપણે જે ઉકળો હોય માલઢોરનો એમાં જો દાંટી અને તમે 15-20 દિવસ રહેવા દો ને પછી એ દ્રાવણનો ઉપયોગ કરો તો એ પણ જે આપણે જો મોલોમસી થ્રીપ્સને તમે કહો ને એમાં બહુ ઉપયોગ થતો હોય છે એનો કંટ્રોલ. શરૂઆતમાં એ બધું આવતું હોય ત્યારે એનો જો તમે સ્પ્રે કરો, હા ભૂંડ નહીં આવે, બરાબર છે તમારી વાત. જો તમે એ અઠવાડિયે 10 દિવસે એકવાર સ્પ્રે કરી દો એનાથી કંઈ નુકસાન તો છે જ નહીં. કોઈ ઓર્ગેનિક જે રાસાયણિક વગેરેનું છે તમે ગમે એટલું આપશો એનાથી કોઈ નુકસાન નથી. હા આપણે કોઈ, હા પછી જે આપણે તમાકુ નાખી, પછી એમ હું અજમો નાખ્યું, હિંગ નાખી, હળદર નાખી અને 41 દાડા સુધી હલાવી ગયા. તમે એનો ઉપયોગ કર્યો તમને કેવું લાગ્યું આમ રિઝલ્ટ? એટલે કરવું જોઈએ ને બધા ખેડૂતોને, બધા ખેડૂતોને વાપરવું જોઈએ ને એમ બનાવી. ના ના, જે જુઓ હું તમને શું કહું, તમે ભલે અત્યારે ગાંડા કે અત્યારે તમને જે કે એ આ જે કરતા નથી ને એને પણ 2 કે 5 વર્ષે એને એ કરવું પડશે ઓર્ગેનિક. આ છે ને આ બધું આપણે ઘરે જો મફતમાં થતું હોય તો આ બધું કરવું જોઈએ ઓર્ગેનિક. તમે સરસ વસ્તુ કરો છો અને હા મજૂરી ભલે, પણ આપણે શું કામ હોય, અમે ખેડૂતોને તો આપણે શું કામ હોય. હા એટલે એ વસ્તુ કરવી જોઈએ બધા ખેડૂતોને. હું તો કહું આજથી તમે કરો તો આપણે આગળ જતા પણ એ જરૂર પડશે જ તમારે. બધું જે લોકો ખાસી ઘઉં બનાવેલા આપણા પૈસે જે લઈ જઈએ, આપણે એનું કંઈ નફો કરવો નહીં જાજો, આપણે આપણા નફાથી જીતવી, પણ એનું સ્વાસ્થ્ય તો સારું થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘઉં બનાવો, કાલ કીધો કોઈ રાયડો બનાવો, કોઈ બીજી વસ્તુ ખાવાની બનાવો, કોઈ મગ બનાવો. મેં તો મગ બી એવા બનાવ્યા, એક ખેતરનું મગ વાયા અમારા ઘેર ખાવા માટે. એટલે અમે શું કહીએ કે બને ને ત્યાં સુધી તમારે જરૂર ના પડે ને ત્યાં સુધી રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમારે એવું છેલ્લા સ્ટેજ ઉપર એવું લાગે કે હવે આ કોઈ જીવાત હોય કે કંટ્રોલ થતો નથી તો એને ઉપયોગ કરાય, એ આપણે લેબલ ઓળખીને કે દવા કોઈ ઝેરી નથી, પછી તમે જે દવાનો સ્પ્રે કરો
મજૂરો આવે કે તમે જાતે કરો? આપણે ગામના જ મજૂરો હશે ને બધા, એટલે એમાં શું શું સ્પ્રે કરતી વખતે શું ધ્યાન રાખો? દવા દવાનો જ્યારે રાસાયણિક દવાનો સ્પ્રે કરો ત્યારે શું શું ધ્યાન રાખો? રાસાયણિક દવા તો આપણી એટલું વધારે આપણી સેફ્ટી માટે, હા સેફ્ટી માટે, માસ્ક પહેરો, ગ્લોવ્સ પહેરો, હા હા બરોબર, આખી બાયના શર્ટ પહેરવા જોઈએ, બૂટ પહેરો, ચશ્મા પહેરવા જોઈએ, બરોબર, હા એટલે એ બધું આપણે ધ્યાન, કારણ કે જ્યારે કોઈ પણ આપણા શરીરનો અંગ ખુલ્લો હોય અને ચામડી ઉપરથી જ દવા જાય આપણે અંદર પસરે અને એના લીધે કેન્સર થતો હોય, પછી આંખ છે ઘણી જગ્યાએ જોજો તમે, બહુ ખેડૂતો આંખ ઉપર કોઈ પ્રોટેક્શન નહીં આપતા હોય, ચશ્મા ગ્લાવ્સ પહેરતા કે, પણ એના આ જે આંખની આપણી રેટિના છે એમાંથી પણ બધા અંદર રજ ગુલી ઉડતી હોય, જો કામો પવન હોય તો બહુ જાય, એટલે એના લીધે આપણે શું શરીરને નુકસાન થતું હોય, કેન્સર જેવા મહામારીના રોગ છે, પછી કોઈ પણ ને જે બીમાર વ્યક્તિ રહેતો હોય એને તો ખાસ બધી કાળજી લેવી જોઈએ, એને લાગતા કંઈ વાર ના લાગે, આપણા શરીર તો હજી થોડુંક ખમી શકે, પણ જે બીમાર રહેતા હોય એને થોડુંક આ બધી બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. પછી આપણે પાણીના તમારે કેવું છે, પાણીના સ્ત્રોતો બધા, પાણી કૂવા, બોર, તળાવ, બોરવેલ, બધા કેનાલનું આવે પાણી મળી રહે? પછી જે આપણે આ એ પાણીને તમે પિયત આપો, કપાસમાં કઈ રીતે આપો છો? એક પાળીએ આંતર છાશ ને, આંતર છાંતરે પછી બરોબર છે ના, બરોબર બરોબર, અને ટપક આપણે કોઈ વાપરે છે એનું એનું કારણ શું જાણી શકીએ કે ટપક? અલગ નાના, એટલે મતલબમાં નાના નાના ખેતરો છે, વીઘા બે વીઘાના, પછી પાણીની જાળવણી માટે બીજું કઈ કરો કે કોઈ, આપણે પાણીની જાળવણી શું કામ કરવી જોઈએ એ કહું, કે પહેલાં તમે જોયું હશે કે 10 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં આપણે જે પાણી ત્યારે ખૂબ હતા, પહેલાં જે તમે જોતા હશો કે આ બધા કપાસમાં બધા પાળિયામાં પાણી જવા દેતા હતા, બરાબર, હવે નહીં જવા દેતા, એનું કારણ શું કે હાલ આપણી જોડે પાણીની અછત થોડીક વર્તાઈ રહી છે ને, હાલ પણ ભવિષ્યમાં જો આપણે ધ્યાન નહીં આપીએ તો પાણી ખલાસ થઈ જશે, એટલે એ પાણીની જાળવણી એક ખાસ મેન જરૂરી છે, કે પાણીની આપણે જાળવણી કરવી જોઈએ, અને પાણી જે જરૂર હોય કપાસને, કપાસને તો કેવું કે ભેજની જરૂર છે, એટલા માટે તો આ ટપક આવી છે, હા એટલે ટપક એટલા માટે જ કપાસમાં. પછી ખેતીમાં ઊંડી ખેડ કરો બધા દર વર્ષે, ઊંડી ખેડ દર વર્ષે ઉનાળામાં, બે વર્ષે અથવા તો દર વર્ષે અથવા બે વર્ષે, પછી જમીન ચકાસણી પણ એમાં કારણ છે, એ ભલે વાંધો નહીં પણ કરાવવી જોઈએ, એનું કારણ છે કે જમીન ચકાસણી તમે એના ઉપર ખાતર, આપણે જે ખાતર નાખવાનું હોય જમીનમાં, બરાબર, એમાં ખાસ એના માટે જ હોય, તમને બધાને ખબર છે, એટલે જે જે ખાતરનો આપણે જરૂરિયાત હોય, જે કેવી કે છે આત્મા અથવા તો ઇફકોવાળા જે આપણે તમે જ્યાં પણ કેવી કરાવતા હોય જમીન ચકાસણી, તો એ લોકો માહિતી આપતા હોય અને કહેતા હોય કે આ ખાતરની જરૂર છે તો આપણે એટલા ખાતરની જ નાખવાની જરૂર છે, એમાં યુરિયા DAP કે જે, બરાબર, એટલે દર વખતે એ કરાવી એક આપણે જરૂર, દર વખતે નહીં બે વર્ષે ભલે ને કરાવો, પણ એ જમીન ચકાસ. મિત્રો તો સમાધાન રહ્યું ને એ આપણી જોડે જ છે, બીજા વૈજ્ઞાનિકો જોડે, સૌથી પહેલાં વૈજ્ઞાનિક પણ આપણે જ છે, ડૉક્ટર પણ આપણે જ છે, પણ આપણે જે બાપદાદાઓ તરફ જતા નથી, કે જે સારી સારી પદ્ધતિઓ હતી, બરાબર, ને વડીલોને આપણે એ પૂછતા નથી, પણ સમાધાન આપણે ત્યાં જ છે. કે બીજી બાજુ કે આ પ્રોજેક્ટ જે અમારો ચાલે છે તેના માટે, એક તો આપણે કેન્સરનો મહારોગ હતો એના ઉપર, જેમ કે અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, એમાં પણ આપણે બધાએ સહભાગ આપીશું તો એને પણ આપણે દૂર કરશું નહીં, એવી રીતે જે પણ મહામારીઓ આવે છે ત્યાં સુધી આપણે જાગૃત ના થઈએ ત્યાં સુધી કોઈ ગવર્મેન્ટ કે વૈજ્ઞાનિકો એને ભગાવી ના શકે.
તો એના માટે આપણે થોડી ચર્ચા આગળ વધારીએ કે જે આપણે ખાતર આપો છો એ કઈ રીતના તમે નક્કી કરો કે કેટલું ખાતર આપવું જોઈએ? બીજું 20 કિલો આ બાજુ બોલો, બધાએ બોલવાનું છે, જે આપતા હોય બોલવાનું, તમે તારે જે હોય ને એ બોલો. 25 કિલો થયા હું કેવું હોય કે તમે આપી બેઠા તમને શું લાગે એ યોગ્ય વસ્તુ છે? એ યોગ્ય વસ્તુ છે મિત્રો, સાંભળો, હવે બધું સ્વરૂપ નથી આપવાનું, એનું સમય ઓછો છે, બરાબર? ઓછા સમયમાં આપણે સારામાં સારી વસ્તુઓની કઈ ચર્ચા કરી શકીએ એના પર આપણે પ્રશ્ન કર્યો. એકદમ બિલકુલ સાચી વાત છે અને બધા મિત્રો આવું જ કરે છે. બાજુવાળા ખેતરમાં એક ખેડૂતે 2 બેગ નાખી, એટલે પેલો પૂછશે, ભાઈ તે કેટલી બેગ નાખી? તો કે મેં 2. આપણો ઝાંપો દાડ, ભાઈ 3 બેગ નાખો. આવું કરો છો ને ભૂલ? કારણ કે તકલીફ ક્યાં છે? જો બાળક આપણા ઘરે 2 હોય, એક નાનું મોટું, તે ખોરાક કેવો ખાશે? પણ આપણે ખેતીમાં એવું નથી વિચારતા, બરાબર? એના માટે આ સંજયભાઈ સાહેબે તમને શું કીધું કે જમીનની ચકાસણી કરાવો છો? કેમ કરાવી? કારણ આપણા જમીનની અંદર કયા કયા તત્વો ખૂટે છે, સમજા? તો એ જ તત્વ હોય ને, બરાબર? હવે આપણે 2 બેગ નાખી, બરાબર? શું એ યોગ્ય હતું? યોગ્ય ના કહેવાય ને, પણ એમને ખબર નહોતી, કોઈએ એમને માહિતી નહીં આપી, સમજા તમે? એટલે બીજી બાજુ આપણે એક તો આવક પણ મોટી શકીએ છીએ, મને આવક વધુ મળવી જોઈએ, પણ એની સામે ખર્ચા બાજુ જોતા નથી તમે. ક્યાંથી કરવાની છે? સૌથી પહેલાં તમે ખર્ચા ઘટાડો તો આપમેળે આવક વધશે. અને બીજી બાજુ જે પર્યાવરણની વાતો કરી, ખાતર કેમિકલ, કારણ કે ખાતરમાં તમે આવું કર્યું, રોગમાં એવું કરતા છો, ચૂસ્યા જીવાત કે કંઈ પણ દેખાય, શું કરતા હો તમે? બાજુવાળા સ્પ્રે કર્યો, એક દેખાય એમાં સમય માત્રા કેટલી છે, જીવાતનું પ્રમાણ કેટલું છે, રોગનું પ્રમાણ એ આપણે નક્કી નથી કરતા કે કોઈને પૂછતા નથી, બરાબર? બાજુવાળા સ્પ્રે કર્યો એટલે આપણે આડેધડ કરીએ, એનું શું થાય પછી? ખર્ચા વધે, ખર્ચા તો વધે, સામે શું થાય કે જીવાત ઓછી અને રાસાયણિક દ્રવ્ય વધારે થાય, એની આડઅસર થાય. નુકસાનકારક ક્યાં છે એ સાંભળી લો મિત્રો, કે જે રાસાયણિક દ્રવ્યો વધારે પડતા આપ્યા, છોડને જેટલી જરૂરિયાત છે એટલું જ એટલે છે, બાકીનું જમીન પડ્યું રહેવાનું, અને એ શું થવાનું? જમીનને નુકસાન. કુદરતી રીતે જમીન સુધારણા માટેની કઈ વસ્તુ છે જમીનની અંદર આપણી જોડે? એ રહેશે ખરું જમીનમાં? એ મરી જવાનું. બીજી વસ્તુ છે, પેસ્ટિસાઇડો આપણે કર્યા, કુદરતી જે મિત્ર કીટકો છે આપણા ખેતીમાં એ મરી જવાનું. તમે એક વસ્તુ જોઈએ છે, જ્યાં સુધી દવા કે તમે ઉપયોગ નહીં કરો ને ખાતર, ત્યારે પેલા મિત્ર કીટકો હોય ને, અળસિયા અથવા તો તીતી ઘોડાને એવું તમને જોવા મળશે. પણ જ્યારે તમે પેલો દવાનો સ્પ્રે કરશો, કોઈ ભારે દવા અથવા તો કોઈ પણ રાસાયણિક, એટલે એમાં તમને પછી એ પછી જોવા નહીં મળે ફિલ્ડમાં. એનું કારણ એટલે એ બધું મરી જાય. ફેરથી પાછો એનો સ્પ્રે માર્યો, એ જતો રહ્યો, ત્રીજી વખત વરસાદ થાય પાટલા મૂકશે, એટલે પાટલા માં પાછું શરૂ કરી દીધી. ના, એના માટે આપણે એટલે એ કરવું ના જોઈએ. આના માટે આંતરખેડ છે, પછી નેદવાનું છે, એ રીતે બરબાદ થઈ જાય. પેલા ચારો નથી મળતો, સીધા બારે એમનું પશુપાલન જાય, એટલે તમારે
ખેતીનો નાશ 10 વર્ષનો ખાતરમાં 10 વર્ષથી કાઢી લોકો હા 10 વર્ષની હવે અસર થવાની હજી બીજા 10 વર્ષે સ્થિતિ હશે એટલે એ આપણે ખેડૂતોને સમજવું પડશે ખેડૂતો જો બધા ભેગા થઈને જે જે હોય અને જે ઓર્ગેનિકનું અથવા તો કોઈ દ્રાવણ છે આપણે આ નીમ ઓઇલનું આ તે પછી એક બીજું કે આ જે આપણે ખેતરમાં ટેકા ઊભા કરવાના હોય ટેકા બધે એ કોઈ કરતું નથી એટલે એ બધું આ બધી બાબતે આપણે જાગૃત થવાની જરૂર છે ખેડૂતોને